નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં અત્યારે આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર અને ઉદવિકાસ એમાં આજે આપણે જોઈશું કે પ્રોટીન લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે એને યોગ્ય ઉદાહરણ આપીને સમજાવવાનું છે અથવા તો લક્ષણો છે એ કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે એ આ પ્રશ્નમાં આપણે જોશું કોષમાં કોષીય ડીએને પ્રોટીન સંશ્લેષણ માટે માહિતીનો સ્ત્રોત હોય છે આપણે જાણીએ છીએ કે માહિતીનું આદાન પ્રદાન મગજ શરીરના દરેક અવયવોથી મગજ સુધી અને મગજથી શરીરના દરેક અવયવો સુધી થતું રહેતું હોય છે આમાં જે કોષમાં જે માહિતીનો સ્ત્રોત છે એ આદાન પ્રદાન માટે ડીએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે જનીન એ ડીએનએનો ખંડ છે જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા છે અને આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે જે જનીન છે એ ડીએનએ એટલે કે ડી ઓક્સી રિબોન્યુક્લિક એસિડ એમનો એક ખંડ છે એક નાનકડો ટુકડો છે કોણ જનીન જે પ્રોટીન માટે ચોક્કસ એક પ્રકારની સાંકેતિક ભાષા છે એક પ્રકારનું ઇન્ડિકેટર છે આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે સજીવમાં ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે ઉત્સેચક એટલે શું તો કે ચોક્કસ કોઈ પણ પ્રક્રિયા થતી હોય એમને ઉત્તેજનામાં લઈ આવવા માટે જે કંઈ પણ પ્રકારના કેમિકલ ભાગ ભજવતા હોય છે એમને આપણે ઉત્સેચક કહીએ છીએ આ ક્રિયામાં ઉત્પન્ન થતી જે નીપજ છે એ ચોક્કસ લક્ષણ અભિવ્યક્તિને પ્રેરે છે કે આ ક્રિયા પણ થતી હોય કોષમાં એમાં જે ઉત્પન્ન થતી જે નીપજ છે એ ચોક્કસ પ્રકારના લક્ષણો છે એમની અભિવ્યક્તિ કરે છે એમના ઉદાહરણ જોઈએ તો કે બગીચાના જે વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે એ પણ આ પ્રકારનું જ એક ઉદાહરણ છે છોડની ઊંચાઈનો આધાર સંશ્લેષિત અથવા ચોક્કસ અંતસ્ત્રાવની માત્રા ઉપર રહેલો હોય છે જે છોડની વૃદ્ધિને પ્રેરે છે છો વટાણાનો છોડ અથવા તો કોઈ પણ છોડ ઊંચો થશે કે નીચો થશે એનો આધાર કોના ઉપર હોય છે તો કે છોડની ઊંચાઈનો આધાર સંશ્લેષિત થતાં ચોક્કસ પ્રકારના જે અંતસ્ત્રાવ છે એમની માત્રા ઉપર હોય એમનું પ્રમાણ કેટલું છે એમના ઉપર આધારિત હોય છે અને એના આધારે છોડની જે વૃદ્ધિ એટલે કે છોડ છે એ બીજમાંથી નાનકડો છોડ થાય તો એની વૃદ્ધિ ઓછી થઈ કહેવાય જો એમાં અંતસ્ત્રાવનું પ્રમાણ વધારે માત્રામાં હોય તેમની એમની હાઈટ છે એ વધારે થશે તો મતલબ એની વૃદ્ધિ વધારે થઈ એવું આપણે કહી શકીએ અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા ઉપર નિર્ભર હોય છે જે કાંઈ પણ આપણે અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ એ કેટલી માત્રામાં હોય છે એમનો આધાર કોના ઉપર હોય છે તો કે જે ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા છે એમના ઉપર નિર્ભર રહેલો હોય છે જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી મુક્ત થાય છે અને છોડ છે એ ઊંચો થાય છે આપણે વટાણાના છોડની અત્યારે વાત કરીએ છીએ તો જે ઉત્સેચક છે એ કાર્યક્ષમ રીતે કાર્ય કરે એટલે કે એનામાં જેટલી કેપેસિટી હોય એવડી પૂરેપૂરી કેપેસિટીથી જો કાર્ય કરે તો જે અંતસ્ત્રાવ છે એ સંપૂર્ણ માત્રામાં અથવા તો પૂર્ણત માત્રામાં નિર્માણ પામે છે અને જે છોડ છે અથવા તો એમનો જેને વૃદ્ધિ કહીએ અથવા તો વિકાસ કહીએ એ વધારે થશે પરિણામે છોડની હાઈટ છે કેવી મળશે આપણને વધારે મળશે જો ઊંચાપણા માટે જનીનમાં કોઈ પરિવર્તન આવે તો ઉત્સેચકની જે કાર્યક્ષમતા છે એ ઘટે છે પરિણામે નિર્માણ પામનારા જે અંતઃસ્ત્રાવની માત્રા છે એ પણ ઘટે છે કોઈ પણ છોડ છે એમના ઊંચાપણા માટે જનીનમાં જો કોઈ પણ પરિવર્તન આવે તો શું થાય તો કે એમની ઉત્સેચકોની કાર્યક્ષમતા છે એ ઘટી જાય છે પરિણામે ઉત્સેચક છે એ જોઈએ એટલી માત્રામાં નિર્માણ પામતો નથી અને જો નિર્માણ પામતો અંતસ્ત્રાવ ઘટી જાય તો છોડની ઊંચાઈ છે એ પણ ઘટવા લાગે છે આથી છોડની ઊંચાઈ વધતી નથી અથવા તો છોડ છે એ કેવો રહીએ છીએ હાઈટમાં નીચો રહીએ છે આ રીતે જનીનો પ્રોટીન સંશ્લેષણ દ્વારા જે કંઈ પણ લક્ષણો છે અત્યારે આપણે હાઈટના લક્ષણોની વાત કરીએ છીએ છોડ છે એ ઊંચો થશે કે નીચો થશે તો એમને નિયંત્રિત કરવાનું કામ કરે છે એ પ્રકારના જે લક્ષણો હોય છે છોડમાં એને નિયંત્રિત કરે છે છે ત્યાર પછી આનુવંશિકતાની કઈ ક્રિયાવિધિનો લિંગી પ્રજનન કરતા બધા સજીવો ઉપયોગ કરે છે અથવા તો આનુવંશિકતાની જે ક્રિયાવિધિ છે એ કેવી રીતના કાર્ય કરે છે એ આપણે જોઈએ તો કે લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃઓ સમાન ફાળો હોય છે લિંગી પ્રજનન પદ્ધતિમાં એક નર અને એક માદા બંને ભેગા થઈ અને જે પ્રજનન પ્રક્રિયા કરે છે એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ તો આ લિંગી પ્રજનન દરમિયાન જે કાંઈ પણ સંતતિ નર અને માદાના ફલન બાદ થાય છે એમાં બંને પિતૃ એટલે કે નર અને માદાનો ફાળો છે એ એકસરખો હોય છે બંને પિતૃમાંથી વારસાગમન પામતા જે જનીનો છે એમના આધારે સંતતિના લક્ષણો છે એ નક્કી થાય છે માતા અને પિતા અથવા તો બંને પિતૃ જે પેઢી છે એમાંથી જે કાંઈ પણ જનીનો વારસાગમન પામે છે એના આધારે જે સંતતિ ઉત્પન્ન થાય છે એમાં કયા પ્રકારના લક્ષણો છે એ આધારિત હોય છે દરેક સંતતિમાં એક પિતૃ પક્ષ પાસેથી અને એક માતૃ પક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના બે સેટ એટલે કે યુગ્મ હોય છે માતા અને પિતા બંને દ્વારા અથવા તો નર અને માદા બંને પાસેથી એક એક જે જનીન છે એ ભેગા થઈ અને એક યુગ્મ છે એની રચના કરે છે જનીનો તેમના પિતૃના રંગસૂત્રો દ્વારા વારસાગમન પામે છે જે જનીનો છે એ કોના દ્વારા તો કે પિતૃના રંગસૂત્રો દ્વારા માતા અને પિતા બંનેના રંગસૂત્રો દ્વારા વારસાગમન પામી અને સંતતિમાં જતા હોય છે જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન દ્વારા બેકી રંગસૂત્ર સંખ્યા એકકીય થાય છે એટલે કે જે આ કોષોની ક્રિયા થાય છે જનન કોષોની એનું નિર્માણની ક્રિયા વખતે અર્ધસૂત્રી ભાજન પ્રકારની ક્રિયા થાય છે અને જે બેકી રંગસૂત્રો હોય છે એની સંખ્યા કેવી થઈ જાય તો કે એકી થઈ જાય છે આમ પ્રત્યેક પિતૃકોષમાંથી જનન કોષોમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર એક જ રંગસૂત્ર છે એ આવે છે કે પ્રત્યેક જે પિતૃકોષ હોય છે એ જનન કોષમાંથી રંગસૂત્રોની જે સંખ્યા છે એ કેમાં તો કે એક એક જ આવે છે જ્યારે માતૃ અને પિતૃના એકકીય જનન કોષોના ફલનથી જ છે એ નિર્માણ પામે છે આ માતૃમાંથી એક અને પિતૃમાંથી એક આ બંનેના એક એક જનન કોષો ભેગા થઈ ફલન થઈ અને જ છે એમનું નિર્માણ થાય છે જ નવી સંતતિનો પ્રથમ કોષ છે એ બને છે એક જ્યારે માતૃકોષ અને એક પિતૃકોષ એક મતલબ કે એક અંડકોષ અને એક શુક્રકોષ ભેગા થઈ માણસની વાત કરીએ તો તો એક પ્રકારનું જે ફલનની ક્રિયા થાય છે જે યુગ્મન જ બને છે એમાંથી સંતાન માટેનો પ્રથમ કોષ છે એ નિર્માણ પામે છે ફલનમાં ભાગ લેતા જે જનન કોષો છે એમના દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા છે એ પુનઃ સામાન્ય થઈ જાય છે પહેલાં બેકીમાંથી એકી સંખ્યા થઈ હતી વળી પાછી ફલનની ક્રિયા બાદ જે જનન કોષો છે એની સંખ્યા ફરી પાછી કેવી થઈ જાય તો કે બેકી થઈ જાય છે કારણ કે તે દરેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ છે એ મેળવે છે તેમાં એક પૈતૃક અને એક માતૃક હોય છે એટલે કે એક પિતૃમાંથી આવતો કોષ અને એક માતૃમાંથી આવતો કોષ આ બંને ભેગા થઈ અને જોડી છે એ બનાવે છે સંતતિમાં રંગસૂત્રોની જે નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે તે જાતિના ડીએનએની સ્થાયિતાને સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે સંતાનોમાં જે રંગસૂત્રો છે એમની સંખ્યા જળવાઈ રહેતી હોય છે ચોક્કસ રહેતી હોય છે એ શું કામ તો કે ના આધારે હોય છે આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા સજીવો છે એ કરે છે આનુવંશિકતા એક માતૃકોષ અને પિતૃકોષ ભેગા થઈને ફલનની ક્રિયા કરી અને સંતતિમાં નું નિર્માણ કરે છે તો એમાં જે આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ થાય છે એ લિંગી પ્રજનન કરતા તમામ પ્રકારના સજીવો છે એમનો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી છે લિંગ નિશ્ચયન એટલે શું પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે એ આપણે જોવાની છે તો કે એક લિંગી એકલિંગી સજીવ કાં તો નર હોય કાં તો માદા હોય છે કોઈ પણ એકલિંગી સજીવને તમે લઈ લો તો એ કાં તો તો નર હોવાનો છે મતલબ કે પુરુષ હોવાનો છે અથવા તો કાતક તો માદા એટલે કે સ્ત્રી હોવાનો છે વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રાણી અથવા તો મનુષ્ય એમ એમના જે જાતિના લિંગ છે એ નક્કી કરવાની જે ક્રિયાવિધિ છે જે પ્રક્રિયા છે એને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે અને આના આધારે જ કોઈ પણ પ્રાણી અથવા તો વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે નર છે કે માદા છે એ નક્કી થતું હોય છે ફલન ક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે છે તે બાબત લિંગ નિશ્ચયન છે કે કોઈ પણ બે નર અને માદા વચ્ચે પ્રક્રિયા થઈ પ્રજનનની પ્રક્રિયા થઈ જે ફલન પામતો નવો સજીવ છે સંતતી છે એ નર છે કે માદા એના તરીકે કોના તરીકે વિકસે છે એને આપણે લિંગ નિશ્ચયન કહીએ છીએ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિઓ કઈ કઈ છે એ જોઈએ તો કે જુદી જુદી જાતિઓ લિંગ નિશ્ચયન માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે એના કેટલાક ઉદાહરણ જોઈએ તો એમાં સૌથી પહેલું છે કેટલાક જે સરીસૃપ પ્રાણીઓ છે એમાં લિંગ નિશ્ચય વાતાવરણના કારક જેવા કે તાપમાન ઉપર આધાર રાખે છે સરીસૃપ પેટે સરકતા જે કાંઈ પ્રાણીઓ છે જેમ કે સાપ તો આ બધા પ્રાણીઓ ગરોડી છે આ બધામાં જે લિંગ નિશ્ચયનો આધાર છે નર જન્મ કે માદા એમનો આધાર કોના ઉપર તો કે જે વાતાવરણ છે એમના તાપમાન ઉપર રહેલો હોય છે ફલિત ઈંડાને ક્યુ તાપમાન પ્રાપ્ત થાય છે તે બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે આવા પ્રાણીઓ જે ઈંડા આપે છે એ ઈંડામાંથી નર ઉત્પન્ન બચ્ચું ઉત્પન્ન થશે કે માદા બચ્ચું ઉત્પન્ન થશે એમનો આધાર ઈંડાને કેટલા પ્રમાણમાં તાપમાન મળ્યું છે એમના ઉપર હોય છે કાચબાના ઈંડાને ત્રીસ અંશ સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો માદા તરીકે વિકાસ થાય છે કાચબાના ઈંડા જે હોય છે એમને જો ત્રીસ અંશ સેલ્સિયસ કરતાં આ ઈંડાને વધારે તાપમાન આપવામાં આવે તો એ ઈંડામાંથી નીકળતું જે બચ્ચું છે એ કેના તરીકે તો કે માદા તરીકે વિકાસ પામે છે અને જો ત્રીસ અંશ સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન મળે તો એ નર તરીકે વિકાસ પામે છે જ્યારે મગરના ઈંડામાં ઊંચું તાપમાન એ નરનો વિકાસ પ્રેરે છે અને જે નીચું તાપમાન છે એ માદાનો વિકાસ પ્રેરે છે જ્યારે મગરના ઈંડાની વાત કરવામાં આવે તેમાં વધારે જેમ ઊંચું તાપમાન હોય તો એ ઈંડામાંથી બહાર આવતો મગર છે એ નરજાતિનો હોવાનો છે અને જો નીચું તાપમાન ઈંડાને મળે તો એમાંથી બહાર આવતો જે મગર છે કયા પ્રકારનો તો કે માદા પ્રકારનો હશે આવી જ રીતના બીજું ઉદાહરણ છે કે મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચયન લિંગી રંગસૂત્રો અને તેના ઉપર રહેલા જનીનો દ્વારા થતું હોય છે મનુષ્યમાં આવો કોઈ તાપમાનનો આધાર હોતો નથી મનુષ્યમાં જે પ્રજનનની પ્રક્રિયા થાય છે એમાં વ્યક્તિગત જે લિંગ નિશ્ચયન છે એ લિંગી રંગસૂત્રો દ્વારા અને તેના ઉપર રહેલા જનીનો દ્વારા થતું હોય છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા ઉપર આધારિત હોય છે પિતૃમાંથી આનુવંશિક પામતા જનીનો વડે લિંગ નિશ્ચયન છે એ નક્કી થાય છે એટલે કે પિતૃ પેઢીમાંથી કયા પ્રકારના રંગસૂત્રો છે એ નિશ્ચયન પામે છે એમના આધારે જે બાળક છે એમનું લિંગ નિશ્ચયન નક્કી થતું હોય છે એના પછી છે આપણે ઉદાહરણ જોયા તાપમાનના આધારે રંગસૂત્રોના આધારે હવે એક અપવાદરૂપ છે સ્નેલ એટલે કે ગોકળગાય જેવા પ્રાણી તેમનું લિંગ બદલી શકે છે તેમાં લિંગ નિશ્ચય છે એ જનીનિક હોતું નથી જે ગોકળગાય છે એમાંથી નવું બચ્ચું ઉત્પન્ન થાય છે તો એ ગોકળગાય નર હોય કે માદા હોય એમનો આધાર કોઈ ઉપર રહેલો હોતો નથી ગોકળગાય એકમાત્ર એવો અપવાદ છે કે જે પ્રાણી છે એ ભવિષ્યમાં એનું લિંગ બદલી શકે છે એટલા માટે એમાં લિંગ નિશ્ચય માટે કોઈપણ પ્રકારના જનીનો છે એ જવાબદાર હોતા નથી તો આ વાત થઈ લિંગ નિશ્ચયની વધારે નવા ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ